કીમ નજીકના કુરસદ ગામ ખાતે માનવતા નેચર પ્યોર સેન્ટર અને ગ્રામ વિકાસ સમિતિ દ્વારા અભ્યાસમાં ઝળહળતી સફળતા હાંસલ કરનાર તેજસ્વી બાળકોને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંગીત સંધ્યાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માનવતા નેચર કેરના ડોક્ટર સતીશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બધી સંસ્થાઓ આની અંદર સાથે સહયોગી બનીને કામ કરી રહ્યા છે. ગામના યુવાનોએ પણ ખૂબ સરસ રીતે સક્રિય થઈને આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. અમને આશા છે અમને 8:30 વાગે પબ્લિકનો મેળાવડો અહીંયા ભેગો થશે. ગામના મહદ અંશના લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે અને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડશે. તો આવા એક અનેરા યોગ્ય કાર્યક્રમની અંદર સૌ કોઈ હાજરી આપે અને બાળકોને વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસની અંદર પીઠ ઠાબડીને તેઓને સન્માનિત કરે. સાથે સાથે કોરોનાની અંદર જેણે સારી સેવા બજાવી છે એવા ગામના યુવાનોનું પણ ખૂબ સારી રીતે સન્માન પણ કરવામાં આવશે અને સૌને પીઠ ઠાબડીને આશીર્વચન આપીને માનવ કલ્યાણના હિત સાથે ભવિષ્યમાં કાર્યવાહી કરતા રહે, કામકાજ કરતા રહે એવી અપેક્ષા સહિત વિરમું છું. એ જ ઓમ શાંતિ. રમતાબેન ઠાકરને વિનંતી કરું કે તેઓ સંગીત સંધ્યાનો કાર્યક્રમ આગળ રજૂ કરે. ડોક્ટર રમતાબેન ઠાકર, પારિતોષિક વિતરણ આ કાર્યક્રમ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ પ્રથમ ડૉક્ટર સંદીપભાઈ પટેલ, જેમણે કોરોના કાળની અંદર કોરોનાની વિનામૂલ્યે દવા અમારા 90 ગામ સુધી પહોંચાડી હતી. અમારા ગામના બકુલભાઈ, નિમેશભાઈ અને મહેશભાઈ અને એમની સાથે સાથે ગ્રામ વિકાસ સમિતિના બીજા પણ ભાઈઓએ સહયોગ આપેલ છે. આ સાથે સાથે આજના કાર્યક્રમના જે મુખ્ય ડોક્ટર સતીશભાઈ પટેલ, જેઓ માનવતા નિકેતનના સંચાલક છે, કે જેમણે ગુજરાતી સુગમ છે, તેઓ પણ સેવાકીય પ્રવૃત્તિ ઘણી કરે છે. જે સંદીપભાઈ જ્યારે આ ગામના ભાડે છે ત્યારે મને આ કાર્યક્રમ થાય છે. અમે ગુજરાતી મીડિયમ, અંગ્રેજી માધ્યમના તમામ એવા 90-92 ઇનામો આપ્યા છે વિદ્યાર્થીઓને, અને તેમાં ધોરણ 1 થી લઈને કોલેજ સુધીનો ઇનામ વિતરણ કાર્યક્રમ અમે આજે કર્યો છે.